संख्या रेखा पर दशांश स्थान ना कया बे बिंदुओं वच्चे नीचे की संख्याओ रहेली छे ये आपणे शोधवानुं छे। तमने याद हो तो आप एक भाग अंदर बिंदुओं ने संख्या रेखा पर दर्शाता सीखी गया हता। तो एना परथी आपणे आनी गणतरी करवानी छे, एना करता आपणे रिवर्स करीशुं एटले आपणे मळी जशे बराबर। आपणे शुं करता हता, संख्या रेखा पर दोरती वखते आपणे जोता हता कि आपणो जे पहेलो दशांश पछी पहेलो अंक छे ए कयो छे, शून्य। तो दशांश पछी शून्य अने एकनी वच्चे शून्य पछी कई संख्या आवे तो के एक बराबर। तो आ संख्या छे ए शून्य अने एकनी वच्चे आवशे नक्की थई गयो। पण अहीं शुं छे, दशांश छे एटले आपणे आगळ दशांश पण मूकीशुं बराबर। અને આગળ જો શૂન્ય અને 0.0 અને 0.1 ની વચ્ચે આપણી આ સંખ્યા 0.6 છે। હવે તમે સમજી ગયા છો કે મારે પહેલો અંક જોવાનો છે બરાબર। પહેલો અંક જોઈને હું નક્કી કરી શકીશ કે મારે પહેલો જે મારો છે કયા બે બિંદુ, તો મારો પહેલો બિંદુ છે એ આના પરથી મને ખબર પડશે બરાબર કે કયો બિંદુ આવશે। અહીં શૂન્ય છે तो मारो पहलू आवशे 0.0 थी अने 0.1 एना पछीनो कोई आवशे, एना पछीनो तो के 1 बराबर। तो आजे मारो 0.06 बिंदु छे ए 0.0 अने 0.1 नी वच्चे आवशे। ए ज रीते 0.45 0.45 नी अंदर 0.0 आपणे मूकी दईए બરાબર। પછી જો 4, તો જે મારું બિંદુ છે 0.45 એ 4 અને એના પછીનો અંક આવે તો કે 5, 0.4 અને 0.5 ની વચ્ચે આ બિંદુ હશે બરાબર। હવે એના પછી છે 0.19 માં પોઈન્ટ પછી કયો આંકડો છે તો કે 1। તો મારું આ બિંદુ એક થી શરૂ થશે અને 0.2 બરાબર, એક અને એના પછીનો કોઈ અંક આવે તો કે 2, તો આ બેની વચ્ચે મારું બિંદુ હશે બરાબર। એ જ રીતે 0.66 અહીંયા પહેલે પોઈન્ટ પહેલાનો અંક કયો છે, પોઈન્ટ પછીનો પહેલો અંક તો કે 6, તો એ આપણે લખી દઈશું કે મારું પોઈન્ટ 6 અને એના પછીનો કયો અંક આવે તો કે પોઈન્ટ 7। તો જે મારું પોઈન્ટ 66 બિંદુ છે એ 0.6 અને 0.7 ની વચ્ચે આવશે બરાબર। હવે છેલ્લે એના પછી છે 0.92 બરાબર। પોઈન્ટ પછી પહેલો અંક કયો છે 9, તો 0.9 છે મારું પ્રથમ પહેલું પ્રથમ બિંદુ થશે અને એના પછી 0.9 છે બરાબર। તો 9 પછી શું થઈ જાય, 10 થઈ જાય, તો 1.0 થઈ જાય બરાબર। તો મારું જે બિંદુ છે એ 0.9 અને 1 ની વચ્ચે હશે બરાબર। 0.9 પછી શું આવે, 1 આવે, પછી 2 3 8, તો આ વેલ્યુ વચ્ચે મારો બિંદુ આવશે। એના પછી છે 0.57, તો આપણે જોઈશું 0. પછી કયો છે પહેલો આંકડો તો કે 5, તો એ લખી દઉં તો કે 0.5 અને 0.5 પછી શું આવે તો કે 0.6 બરાબર। તો આ બે બિંદુઓની વચ્ચે 0.57 છે બિંદુ આવશે બરાબર। આપણે જે આ લખ્યું બરાબર એને આપણે સમજીએ, 0.06 એ આને કઈ રીતે લખ્યું એ તમે એને આ રીતે પણ સમજી શકો છો। જો બરાબર 0.0 અને 0.1 મેં અગાઉ તમને કહ્યું એમ કે મારો પહેલો પ્રથમ અંક જોવાનો છે, કયો છે શૂન્ય, તો આગળ 0.0 અને એના પછી શું આવે તો કે 0.1 આવે, શૂન્ય પછી એક આવે ને, હા એના પછીની સંખ્યા અને એની વચ્ચે મેં 10 ભાગ પાડ્યા છે એટલે કે 9 કાપા કરેલા છે બરાબર। તો 1 2 3 4 5 અને 6 આ છઠ્ઠો ભાગ છે એ આપણું આ દર્શાવેલું બિંદુ છે
તો 0.06 યાદ આવજે આવશે એ રીતે આપણે દોરીને સમજી શકીએ છીએ અને આગળ 0.45 બરાબર એકવાર કયા બેની વચ્ચે આવશે તો 0.4 અને 0.5 તમે અહીં શૂન્ય લખો તો પણ ચાલશે અને ના લખાવો તો પણ ચાલશે અહીં જુઓ પોઈન્ટ મેં તમને કહ્યું એમ કે આ જે 4 છે એના આધારે પહેલા હું પહેલું બિંદુ છે એનો પહેલો શરૂઆત પણ થશે તો કે 0.46 એના અંત એનો એના પછીની સંખ્યા તો કે 0.50 તો આ બેની વચ્ચે 10 ભાગ પડ્યા છે 41 42 43 સુમંદર 42 જે આપણો પોઈન્ટ પાંચમો ભાગ છે 0.45 આપણો એ આ બેની વચ્ચેનું બિંદુ થશે બરાબર આ રીતે આપણે જે ક્રમાંક હશે એ આપણે આ રીતે સમજી શકીએ છીએ અહીં મેં તમને આ બે બિંદુઓ છે એ શોર્ટમાં રીત સમજાવી છે કે તમે આંકડાને આધારે ઘરે નક્કી કરી શકો છો કે આ બિંદુ કયા બે બિંદુઓની વચ્ચે છે બરાબર હવે આપણે દાખલા નંબર 7 જો આપણે દાખલા નંબર 7 છે એની રકમ આપેલી છે આપેલા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખો આપણે આ આપણે જે દશાંશ સંખ્યા આપી છે એનું આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે એમાં ફેરવવાનું છે બરાબર પહેલા આપણે શું કરીશું આજે 0.60 છે ને સાદામાં દશાંશમાંથી દશાંશ ચિહ્નને દૂર કરી દઈએ તો દશાંશ ચિહ્નને દૂર કરવા માટે આપણે શું કરીએ છીએ તો કે પહેલા ઉપર આવશે સંખ્યા અને પોઈન્ટ પછી કેટલા આંકડા છે તો કે 1 અને 2 નીચે મારે 100 મૂકવા પડશે બરાબર પોઈન્ટ પછી 1 આંકડો હોય તો નીચે 10 મૂકીશ પોઈન્ટ પછી જો 3 આંકડા હોય તો હું આંકડો 1000 મૂકીશ બરાબર નીચે એ રીતે હું જે દશાંશ ચિહ્ન છે એને દૂર કરીશ હવે 1 0 1 0 2 બરાબર હવે 2 × 3 અને 2 × 5 તો 2 × 2 = 5 તો 3/5 છે એ આપણો ઉત્તર છે બરાબર એના પછી તો દાખલો જોઈએ 0.05 તો શું કરીશું પહેલા આપણે ઉપર મૂકી દઈશું 5 અને નીચે પોઈન્ટ પછી કેટલા આંકડા છે 1 અને 2 તો મારે નીચે મૂકવા પડશે 100 તો આપણને ખબર છે 5 × 5 અને 20 × 50 20 × 50 100 5 × 5 ગયા તો 1/20 અહીં જો બાળકો મેં 20 પાછળ મૂક્યા છે તમે ગુણાકારને ગુણાકારમાં ક્રમ બદલશો તો પણ જવાબ તો એનો જ આવે છે એટલે 20 પાછળ લખો આગળ લખો કોઈ ફેર પડતો નથી હવે એના પછીનો દાખલો જોઈએ 0.75 તો ઉપર મૂકી દઈએ પહેલા 75 અને પછી નીચે પોઈન્ટ પછી કેટલા આંકડા છે 1 અને 2 તો મારે નીચે મૂકવા પડશે 100 75 છે કોના કયા મહિનામાં 75 આવે છે તો કે 25 25 25 100 આવે છે બરાબર તો 25 × 75 અને આગળ 25 × 100 તો કે 25 25 ઉતાર્યા તો આપણો ઉત્તર આવ્યો 3/4 એના પછી છે બી 0.18 તો શું કરીશું આપણે પહેલા નીચે દશાંશ ચિહ્ન છે એને દર્શાવીશું તો ડાયરેક્ટ આવશે 18 અને પછી પોઈન્ટ પછી 1 અને 2 કે 100 બરાબર હવે શું કરીશું આપણે એ 18 છે ને આગળ 100 છે તો અહીં કરીએ 2 × 18 અને 50 × 100 તો 2 × 2 = 2 હજી એક ભાગ પડે છે 9 અને 50 તો 9/50 છે એ જ આપણો ઉત્તર થશે એના પછીની રકમ જોઈએ એફ 0.125 બરાબર તો એને શું કરીશું અને આગળ 1 2 અને 3 આપ્યું છે સાદા કરી દર્શાવી દઈએ 125 એના પછી 1 2 અને 3 હજાર મૂકી દેવા છે પોઈન્ટ પછી 1 2 અને 3 આંકડા છે હવે મારે બંનેને ઉડાડવા છે તો એના માટે શું કરવું પડશે મારે બંનેના કયા ઘડિયામાં આવે આ બંને કયા ઘડિયામાં આવે છે એ મારે શોધવું પડશે બરાબર તો આગળ 5 છે તો હું 25નો ઘડિયાળનો ઉપયોગ કરી શકું છું તો આપણે કરીએ 25 × 5 = 125 અને આગળ અહીંયા આગળ હું શું કરીશ 100 અને 10 એવું કરી દઉં એકદમ ચાલ થઈ ગયા હવે જુઓ 25 × 5 આગળ 25 × 100 બરાબર 9 10 11 એવા તો 25 25 ગયા અને આગળ 5 2 10
ऊपर कई नहीं मतलब कि एक अने चार दू पांच उत्तर आयो एक भाग्या जे ई दाखो हतो ए तमार जाते प्रयत्न करवानो छे बराबर ए दाखो सरल छे हवे जी दाखलो छे ए छे 0.06 શું કરીશું અગાઉ કર્યું એમ આપણે અહીંયા આગળ દશાંશ ચિહ્નને ધ્યાનમાં ના લઈએ તો આપણી પાસે શું હશે ખાલી 66 તો એ ઉપર દર્શાવી દઈએ નીચે લખી દઈએ 1, 2, 3 તો મારે નીચે 1000 મૂકવા પડશે બરાબર હવે 66 અને 1000 મારે બંનેના બંનેના છેદ ગમે તે રીતે ઉડાડવાના છે તો શું કરીશું 33 દૂ 66 નીચે हजार है तो 20 50 100 ना બિંદુ છે ડાયરેક્ટ માં દર્શાવી દીધું છે બરાબર તમે એ રીતે પણ કરી શકો છો હવે 2 દાન 20 તમારી પાસે રહેશે 33 અને નીચે રહેશે 5 1 5 અને 1 2 0 33 ભાગ્યા 500 બરાબર અમારો ઉત્તર આ રીતે આજે આપણે દાખલા નંબર 6 અને 7 શીખી ગયા દાખલા નંબર 6 ની અંદર આપણે જે આપણે બિંદુ આપ્યું છે એ સંખ્યા રેખા પર કયા બિંદુઓની વચ્ચે હશે એ આપણે લખવાનું કર્યું દાખલા નંબર જે 7 છે એને દશાંશ વાળી સંખ્યાને અધિશંક્ષિપ્ત રૂપમાં ફેરવવાની હતી આપણે વધુ આગળના ભાગમાં જોઈશું આભાર